નમસ્કાર દર્શક મિત્રો, પ્રેરણામાં આપનું સ્વાગત છે. પ્રેરણા એટલે એક એવો કાર્યક્રમ કે જેમાં અમે તમારી મુલાકાત એવી વ્યક્તિ સાથે કરાવીએ છીએ જે સમાજમાં હોય ઉદાહરણરૂપ. આજની વ્યક્તિ પણ આવી જ છે. બાળપણમાં પિતાએ તેમને ખૂબ જ સંઘર્ષ કરવા માટે પ્રેરણા આપી. મિત્રો મળ્યા. ઘણી વખત એવું બનતું હોય છે મિત્રો કે આપનું બાળક શાળા કોલેજમાં જતું હોય અને ખરાબ મિત્રોની સંગતની અંદર પોતાની અને પોતાના પરિવારનું જીવન બરબાદ કરી નાખતો હોય છે. પણ આજની અમારી પ્રેરણાદાયક વ્યક્તિ હંમેશા એ મિત્રોનો આભાર વ્યક્ત કરે છે કે જેણે તેમને એક સાચી દિશા આપી. દિશા જ નહીં, તેમને લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરી. હું વાત કરું છું સુરત શહેરમાં નવયુવાન વકીલ અને ખૂબ જ જાણીતા વિનયભાઈ શુક્લાની. વિનયભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આપનો દર્શકોને જે પરિચય આપ્યો એમાં આખી વાત આવી જ જાય છે. પણ વિનયભાઈ આજે કંઈક છે. વિનયભાઈનું નામ વકીલ આલમમાં જાણીતું છે, પણ એક સમય એવો હતો કે જ્યારે વિનયભાઈ દિશા ભટકી ગયેલા હતા. બાળપણમાં વિનયભાઈને એવું હતું કે થોથા મારા માટે નથી, અભ્યાસ મારે કરવો જ નથી. એ આખું વાતાવરણ શું હતું? સુજલભાઈ, ઘરમાં પરિસ્થિતિઓ પણ એવી હતી કે એ સમયે એવું વિચારી પણ નહીં શકતા હતા કે આપણે પણ કંઈક કોઈ દિવસ મોટા વ્યક્તિ બનીશું. અને એ સમયે માત્ર સારી રીતે જીવી શકાય એ જ એક બહુ મોટી સિદ્ધિ હતી. એ પછી બીજી કંઈ સામાજિક રીતે નામના મેળવવી અને ખૂબ જ વૈભવી લાઈફસ્ટાઈલથી જીવવું એવું તો તે વખતે વિચારેલું પણ નહીં હતું. પરંતુ ખરેખર સમયે સાથ આપ્યો, મિત્રોએ સાથ આપ્યો, માતા પિતાના આશીર્વાદ રહ્યા અને સફળતા મળતી ગઈ. અને આજે લોકો સારા વકીલ કહે છે, છે કે નહીં એ તો ભગવાન જ જાણે છે, પણ લોકો કહે છે તો સાંભળીને ખુશી થાય છે કે ચાલો કંઈક મેળવ્યું છે હજી, અને હજી ઘણું મેળવવાનું બાકી છે એવું પણ લાગે છે. સાથે શુક્લા પરિવારનો સંબંધ ઉત્તર પ્રદેશથી છે જી, અને શુક્લા પરિવાર રોજીરોટીની તલાશની અંદર સુરતમાં આવ્યો હતો. વાત સાચી છે ને? એકદમ એકદમ. તો મારે વિનયભાઈના એ બાળપણના દિવસો જાણવા છે કે જ્યારે વિનયભાઈ એવું કે એના પિતાને કહેતા હોય કે મારે આ વસ્તુ લેવી છે ત્યારે એમના પિતાએ શું જવાબ આપ્યા, તે આજે મારે ખાસ જાણવું છે. અરે વાહ સુજલભાઈ, હકીકત એવી હતી કે જે તે સમયે પણ પિતાજી દાદાજી આવી ગયા હતા અહીંયા, અને આવ્યા ત્યારે ઝીરો હતા. અહીંયા કોઈ હતું નહીં, કોઈ સપોર્ટર પણ નહીં હતા. અને આવીને મહેનત મજૂરી નોકરી કરીને જે પૈસા ભેગા થાય એમાંથી ઘર ચલાવવું અને પછી બચે તો ગામમાં દાદાને મોકલવા, એટલે દાદાએ એમના પપ્પાને મોકલવા પૈસા, એટલે બીજું કંઈ વિચારી જ નહીં શકતા હતા. અને એવા સમયમાંથી જ્યારે અમને લોકોને પૈસા માટે તકલીફ પણ પડતી હતી અને અમે લોકો સાંભળતા પણ હતા ઘરમાં કે ખરેખર એમ પૈસાની તકલીફ છે, તો એવા સમયમાં બીજું કંઈક તો સારું વિચારી નહીં શકાય કે બીજા બધા જલસા કરાય કે એવું કંઈક તો વિચારાય નહીં. પણ પિતાજીએ ખરેખર અમને લોકોને હંમેશા આમ કોઈક પણ ચીજ વસ્તુ માટે અમે માંગણી કરીએ તો એક એક્ઝામ્પલ આપતા કે બેટા, એક રાજા હતા, એની પાસે લાખો કરોડો હતા, પણ એકવાર ગરીબ થઈ ગયા અને પછી એમના છોકરા એક દિવસ એક રૂપિયામાં હાથી મળતો હતો તો કીધું કે મારે હાથી લેવી છે, પણ રાજા પાસે એક જ રૂપિયો. પપ્પા કહે, બેટા આજે નહીં, એમ કે આજે આ રૂપિયાની જરૂરિયાત બીજી છે, આજે આ રૂપિયો હાથી માટે નથી, આજે એ રૂપિયો બીજા વસ્તુ માટે છે. પછી એ જ સારા સમય જ્યારે પાછા રાજાને આવ્યા ત્યારે એના છોકરો પણ મોટો થયો ને એણે કીધું પપ્પા હાથી જોઈએ છે, ત્યારે હાથીની કિંમત લાખ રૂપિયા. રાજાએ કીધું આજે 10 હાથી લે બેટા, આજે આપણી શક્ય પરિસ્થિતિ બીજી છે. એટલે પપ્પા અમને હંમેશા એક્ઝામ્પલ આપતા કે બેટા આજે પૈસાની જરૂરિયાત આપણી જે વસ્તુ માટે છે તેમાં વાપરવાની છે, મોજશોખ પાછળ તમારી કોઈક જરૂરિયાત, તમારી ઘણી જરૂરિયાતો માટે અમને ભોગ આપવો પડ્યો, પણ એમના આ એક્ઝામ્પલથી અમે એવું માનતા કે ભવિષ્યમાં આપણે પણ હાથી લઈશું. એવું કહેવામાં આવે છે કે બાળ જ્યારે બાલ્યાવસ્થામાં હતા, વિદ્યાર્થી કાળમાં હતા, ત્યારે વિનયભાઈ ખૂબ જ મસ્તીખોર હતા અને હંમેશા પોતાની જાતને ચોપડાથી દૂર રાખવાનો પ્રયાસ કરતા હતા. આ વાત સાચી? હા, એ પણ સાચી સુજલભાઈ. કારણ કે જ્યારે ભણતા હતા સ્કૂલમાં ત્યારે તો ભણવાનો કોઈ ઉદ્દેશ્ય નહીં, પણ પિતાજીની ઈચ્છા કે છોકરો ભણીને કમિશનર કલેક્ટર થાય, એટલે ના છૂટકે ભણવાનું અને પાસિંગ માર્ક્સ આવી જાય અને પાસ થઈ જઈએ, આવતા વર્ષમાં પ્રવેશ મળી જાય, એટલે તો જાણે આપણે જંગ જીતી લીધી હોય એવી હતી પરિસ્થિતિ. પણ પછી ખરેખર અમુક સારા ડિસ્ટિંક્શનવાળા મિત્રો પણ મિત્ર બન્યા અને એ લોકો જોડે મિત્રતા થઈ, પછી થોડું કોમ્પિટિશનવાળું વાતાવરણ થયું એ લોકો જોડે, અને પછી ધીરે ધીરે કમસે કમ પાસિંગ માર્ક્સ પર જે આવતા હતા તે એટલીસ્ટ સેકન્ડ ક્લાસ ફર્સ્ટ ક્લાસ પર અમે આવી ગયા, ડિસ્ટિંક્શન સુધી તો ના પહોંચી જઈ ગયા. નહીં, વાત અહીંયા એવી આવે છે કે આપના પિતાનો હંમેશા એવો આગ્રહ હતો કે મારો દીકરો ભણી ગણીને IAS ઓફિસર થાય અથવા તો IPS ઓફિસર થાય, આવો આગ્રહ હતો.
અને એમણે એક ચોક્કસ એક અનુશાસન આપના ઘરમાં કદાચ ક્રિએટ કરેલું હતું. ભણવા માટે કોઈ એમણે રૂલ્સ ઓફ રેગ્યુલેશન બનાવી આપ્યા હતા કે તમારે આટલું તો કરવાનું જ છે, ત્યારબાદ જ મને મળવાનું, કે આના સિવાય કોઈ છૂટકો જ નથી? તો એ શું હતું? સુજલભાઈ, હું કહું કે એમ તો વેપારીનો પુત્ર વેપારી બને, રાજનેતાનો પુત્ર રાજનેતા બને, અને અભિનેતાનો પુત્ર અભિનેતા બને, અને આવું એક ચાલી આવતું હોય છે, પણ પરિવારવાદ ચાલી આવતું હોય છે. અને મારા પિતાજી પણ નોકરી અને વેપાર સાથે હતા, અને વેપારમાં સારી એવી એમને પણ સમય જ્યારે આવી ગયા હતા ત્યારે પણ એમણે નથી ઈચ્છ્યું કે અમે લોકો વેપારી લાઇનમાં આવીએ. અને હંમેશા એમનો ઉદ્દેશ્ય એવો જ રહ્યો કે અમે લોકો કોઈક સારા ઓફિસર ભણી ગણીને કોઈક સારી ઉમદા ડિગ્રી મેળવીએ. અને તે માટે એમને ભણવામાં એમનો અભ્યાસક્રમ થોડો ઓછો હતો, એટલે એમને એમ નોલેજ નહીં આવે કે એનો ક્રાઇટેરિયા અમે ભણીએ છીએ તે કેવું ભણીએ છીએ, કેટલું ભણીએ છીએ, એવું એમને ખ્યાલ નહીં આવે. એટલે એમણે નિયમ બનાવી દીધેલા કે રોજના અમારે 10 પાના લખવાના, એટલે રોજના 10 જ પાનાનો હિસાબ કરે કે આજે 10 પાના લખ્યા. અને જો લખ્યા હોય તો એમને એમ કે આજે મારા છોકરાએ ખૂબ મહેનત કરી છે, તો સાંજે વાલ પણ એટલો જ કરે કે આજે બહુ મહેનત કરી છે છોકરાએ. ક્યાંક એવું પણ હતું કે આપના પિતા એક વખત ઘર છોડીને જતા રહ્યા અને જીવનની શરૂઆત નવેસરથી કરી હતી, એ આખી ઘટના શું હતી? જી, એટલે એ વખતે એવું હતું સુજલભાઈ કે અમારા પિતાજીને અને અમારા દાદાજીને એ લોકોને પણ ઘણું એકબીજા સાથે, કારણ કે દાદાના સિદ્ધાંતો અને પિતાના સિદ્ધાંતો પાછા એકબીજાથી વિપરીત હતા, વિચારભેદ. હા, બિલકુલ બિલકુલ, એ લોકો વચ્ચે. અને પિતાજી હંમેશા મોટું વિચારે, પિતાજી અને દાદાજી એમ વિચારે કે આપણી જેટલી ચાદર છે એટલા જ પગ ફેલાવો. અને પિતાજીના સિદ્ધાંતો છે કે આજે ચાદર નાની છે કાલે મોટી થશે, આપણે પગ શું કામ હમણાંથી નાના કરીએ, પગ લાંબા કરો. એટલે એવામાં પિતાજીને દાદાજી વચ્ચે નહીં બનતું, તો એવા કારણોસર દાદાજીએ જ એમને એકવાર ઘરમાંથી કાઢી મૂકેલા હતા. પણ એ સમય પણ આપને કહું કે મારા પિતાજીને એકલાને ઘર છોડવું પડેલું હતું, મારી માતાને તેમ છતાં ઘરમાં હતા. અને પિતાને કીધું કે તું જા એમ કે આ તો મારી વહુ છે, એમ કે તું જઈને એમ કે કમાઈને સિદ્ધ કર એમ કે તો પછી એમ કે તને ઘરમાં રાખું. ને પછી પિતાજીએ જઈને ડુંગરી વલસાડ પાસે જઈને એમણે વાસણની ફેરી કરી, કાપડની ફેરી કરી, અને એમણે ત્યાં પણ પોતાની જાતને એમણે પ્રૂવ કર્યા હતા. અને પછી સારું જ્યારે એસ્ટાબ્લિશ થઈ ગયા પછી દાદાએ એવું કીધું કે બસ હવે એમ કે તારી પરીક્ષા પૂરી થઈ, આવી જા પાછો અને અહીંયા જે કરવું હોય કર. ને પિતાની ગેરહાજરીમાં એવું થતું હતું કે હવે ભણતરથી છુટકારો મળી ગયો? ના, એવું નહીં હતું, કારણ કે ભણતર તો અમે પહેલાં બી એમ બહુ એટલું બધું પપ્પાને પણ કંઈ ખબર ના હતી, એટલે પેલું 10 પાનાનો નિયમ હતો એટલું જ ખાલી રિલેક્સેશન મળે, બાકી સ્કૂલ ટ્યુશનનું જે નાનું મોટું હોય એ તો. અને આપ જાણતા જ હશો કે જનરલી પ્રાઇમરીમાં ને એમાં તેમાં તો પાસ કરી જ દેતા હોય છે, એટલે ખરેખર એ તો કિસ્મત જ અમારી, અમે પાસ થઈ ગયા. બાકી અમે પોતે યુપીવાસી અને ગુજરાતી, અમારા ઘરમાં કોઈને નહીં આવડે ગુજરાતીને, કોઈને દૂર દૂરથી નાવા નીચોવાનો સંબંધ નહીં, અંગ્રેજી સાથે કોઈને નાવા નીચોવાનો સંબંધ નહીં. ને અમે ગુજરાતી મીડિયમમાં અને મારા પછીના નાના ભાઈઓ અંગ્રેજી મીડિયમમાં ભણીને સારું શિક્ષણ પ્રાપ્ત કર્યું, એની પાછળ ખરેખર જોવા જઈએ તો પપ્પાની ભલે પેલી ખોટી કે ખરી પણ એમની આ નીતિ જવાબદાર ખરી કે રોજ 10 પાના લખવાના. ચલો મેઇન વાત ઉપર હું આવું. અત્યાર સુધી મેં આપને જાણી લીધા, અભ્યાસમાં કામચોરી હતી, ભણવું નથી એક ટાર્ગેટ હતું, પણ બધા વિષયનું ગ્રાન્ડ ટોટલ પણ 35 થાય તો બહુ સારું. હા, બિલકુલ, આ લેવલ પર હતા. બિલકુલ. અચાનક વિનયભાઈમાં એવો બદલાવ કઈ રીતે આવ્યો કે વિનયભાઈ એક ટોપર સાહી બની ગયા? બિલકુલ બિલકુલ. એ પાછળના કારણો શું હતા? સુજલભાઈ, ખરેખર શું થાય છે, હું એવું માનું છું કે જે મને મારો પોતાનો પર્સનલ અનુભવ છે કે અમુક શિક્ષકો પણ એમાં પ્રેરણાદાયી હોતા હોય છે. અને જ્યારે શિક્ષકને તમારા પર ભરોસો બેસે કે આ બહુ ઇન્ટેલિજન્ટ છે અને આ ખરેખર કરી શકે એમ છે, અને એ જ્યારે તમારા પર વિશ્વાસ અને ભરોસો તમારા ઉપર મૂકે, ત્યારે આપણામાં પોતે પ્રેરણા આવે છે અંદરથી કે નહીં, સાહેબને ભરોસો છે તો મારે એને, અને એ આપણામાં હોવી જોઈએ. અને ખરેખર અમારા એક બે સાહેબો હતા જે લોકોને અમારામાં એવું લાગ્યું કે આ બહુ હોશિયાર છોકરો છે, તારે મહેનત કરવી જોઈએ, તું કરી શકે એમ છે, અને પછી અમારામાં એ આવી અને ભણવાની ઈચ્છા, અને પછી મજા આવતી ગઈ, મનપસંદ સબ્જેક્ટ સ્ટેટ એકાઉન્ટ, અને મજા આવતી ગઈ, સારા માર્ક્સ આવતા થયા. મિત્રો અમને સવાલ પૂછે કે ભાઈ આ કેવી રીતે થાય, તમે સોલ્વ કર્યો આ ક્વેશ્ચન, આ કેવી રીતે સોલ્વ કર્યો, એટલે પોતાની પણ એમ કેપેબિલિટી પર પ્રાઉડ થાય કે જો મારા કરતા આને ઓછું આવડે છે. એટલે એ બધામાં ખરેખર પછી ભણવાની ઉત્સાહ થઈ અને ભણી લીધી. હેલ્ધી કોમ્પિટિશન હતી. પણ હવે આપણે થોડાક આગળ જઈએ. કોલેજમાં આવ્યા પછી વિનયભાઈને ફરી એવું લાગ્યું હતું કે મારે અભ્યાસ નથી કરવો, મારે રાજકારણમાં જવું છે.
અને કોલેજમાં વિનયભાઈની છાપ એક માથાભારે વ્યક્તિ તરીકે નથી. માથાભારે ઇન સેન્સ કે કોઈ પણ વિદ્યાર્થીના પ્રશ્નો હોય જે આપના વિશે જાણું છું, એક્ઝેક્ટલી અત્યારે વર્ડ્સ ન મળતો હોય તો હું માફી માગું છું, પણ એવું કહેવાતું હતું કે વિનયભાઈ એટલે કોલેજમાં કોઈ પણ પ્રશ્ન હોય તો આચાર્યની સામે વિનયભાઈ લઈ જાય, કે આ આખો આ મોરચો ઉપાડવાનું ક્યાંથી આપને સૂજી ગયું હતું? ના, એ સુજલભાઈ એવું હતું કે કોલેજમાં અમે સ્પોર્ટ્સમેન હતા. હું વેઇટ લિફ્ટિંગ ઇન્ટર યુનિવર્સિટી રમતો હતો, નેશનલ પ્લેયર હતો, અને તે સમયે અમારું ગ્રુપ પણ ખૂબ જ સારું મજબૂત ગ્રુપ હતું અને બધા ફ્રેન્ડ સર્કલ સરસ, અને એવામાં મને કોલેજમાં જીએસ બનવાનો નસો થઈ ગયો કે મારે કોલેજના જનરલ સેક્રેટરી બનવું છે. અને હું વીટી ચોકસી લો કોલેજમાં, હું એમ કહું કે પાંચે પાંચ વરસ, હું જે પાંચ વરસ હું LLB અને LLMનો મેં અભ્યાસ કર્યો, તે પાંચ વરસમાંથી બે વરસ હું પોતે જીએસ રહ્યો નિયમોને કારણે. અધરવાઇઝ હું પાંચે પાંચ વરસ જીએસ બનતે, પણ યુનિવર્સિટીનો નિયમ કે બે જ વરસ બની શકાય. અને ત્યાર પછીના જીએસ અમે જેને કહી દઈએ કે આ વ્યક્તિ જીએસ, એટલે એ જીએસ છૂટાઈ જાય. હા, મેં પછી ABVP હોય કે NSUI હોય, કોઈ દિવસ અમારા ગ્રુપ સિવાય, એટલે એક ઇમેજ સારી હતી. અને લોકોને અમે ખરેખર કામ કરતા હતા, કારણ કે પહેલી વાર જ્યારે જીએસ બન્યા ત્યારે લોકોએ અમારી ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા બીજી ચૂંટણીમાં કે આ લોકોએ કંઈ કર્યું નથી. એટલે પછી અમને લાગ્યું કે સાલું જીએસ બનીને પણ કરવું પડે, નહીં તો આ લોકો બીજી વાર નહીં ચૂંટે. અને પછી જવાબદારીથી કામ કર્યું અને એવી જવાબદારી સાથે ઉપાડ્યું કે કોલેજના પ્રોફેસર, સ્ટાફ, વિદ્યાર્થીઓ બધાએ અમારા પર વિશ્વાસ અને ભરોસો મૂકીને, અને પછી એવું લાગ્યું કે આપણે પોલિટિક્સમાં આગળ કંઈક કરી શકીએ જેવું લાગેલું હતું. અને 100% આ કદાચ વકીલાત રાજકારણી બનવું હતું. હા, બિલકુલ, રાજકારણી જ બનવા માટે પછી તો એવું થઈ ગયેલું કે ગોલ એમ જ સેટ કરી દીધો. વકીલાતમાં આવવાનું કારણ પણ રાજકારણ, કે રાજકારણમાં જવું છે તો ઘરેથી પપ્પા કોઈ કામ ધંધે લગાડે, એટલે IPS એની તૈયારીઓમાં ફિટ કરે, એના કરતાં છે કે વકીલાત કરીએ તો રખડવાનો, યુનિવર્સિટીમાં જવાનો કે આ બધા જવાનો, રાજકારણ કરવાનો સમય મળી રહી. પરંતુ વકીલાત